હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઉનાળાની ગરમીમાં લૂ ન લાગે એવું એકદમ હેલ્ધી અને નવું શરબત બનાવીશું. જે તમે શેરડીનો રસ પીતા હશો ને તે પણ ભૂલી જશો. બહુ જ ટેસ્ટી આ શરબત બનશે અને પીવામાં પણ હેલ્ધી હશે. તો સૌથી પહેલા શરબત બનાવવા માટે આપણે શરબતમાં જોઈશે વરિયાળીનો પાવડર. તો વરિયાળીનો પાવડર આપણે બનાવી લઈએ. તો વરિયાળીનો પાવડર તમે એક સાથે જાજો બનાવીને સ્ટોર પણ કરી શકો. જ્યારે શરબત બનાવવું હોય ત્યારે તમે વરિયાળીના પાવડરને યુઝ કરી શકો. તો સૌથી પહેલા આપણે વરિયાળી મિક્સરના કન્ટેનર નાખીને એકદમ બારીક એવો પાવડર આપણે બનાવી લઈશું. તો અહીંયા આપણે વરિયાળીનો પાવડર બનાવી લીધેલો, એકદમ બારીક આપણે પીસી લીધેલો, એટલે શરબતને ગાળવાની પણ જરૂર નહીં પડે. તો આ પાવડરને આપણે એક કન્ટેનરમાં ભરીને મૂકી દઈશું. જ્યારે આપણને શરબત પીવાનું મન થશે એટલે ફટાફટ આપણું શરબત થઈ જશે. તો વરિયાળીનો પાવડર પણ બનાવી લીધેલો. હવે શરબતની અંદર નાખવા માટે આપણે 2 લીંબુ લીધેલા છે અને આ શરબત આપણે ખાંડથી નથી બનાવવાના, એકદમ હેલ્ધી બનાવવા માટે આપણે ગોળનો ઉપયોગ કરીશું. તો તેના માટે આપણે અહીંયા ગોળ લીધેલો છે. તો હવે આ શરબત આપણે ફરીથી મિક્સરના કન્ટેનરમાં બનાવીશું, ફટાફટ બની જશે. તો મિક્સરના કન્ટેનરમાં સૌથી પહેલા આપણે ગોળ નાખીશું. ગોળ તમારે જેટલો નાખવો હોય એટલો તમે નાખી શકો, મતલબ જેટલું ગળ્યું શરબત બનાવવું હોય એટલું અને જેટલું બનાવવું હોય એટલું. ગોળ એડ કરી દીધેલો. હવે નાખીશું આપણે વરિયાળીનો પાવડર. 2 ચમચી ભરીને વરિયાળીનો પાવડર નાખીશું. હવે 2 લીંબુ આપણે નીચોવી દઈશું. તો અહીંયા આપણે 2 લીંબુ નીચોવી દીધેલા. હવે નાખીશું આપણે બરફના ટુકડા. તો આ શરબત હું થોડુંક વધારે બનાવું છું તેના માટે મેં 2 લીંબુ અને થોડોક ગોળ વધારે નાખેલો. મતલબ ટેસ્ટ કરીને તમારે ગોળ, લીંબુ એ બધી વસ્તુ એડ કરવાની, એટલે પીવાની બહુ જ મજા આવશે. હવે 1/2 ગ્લાસ જેટલું પાણી નાખીને ગોળ અને બધી વસ્તુને સરસ રીતે આપણે પીસી લઈએ. તો શરબત બનાવવા માટે આપણે અહીંયા ગોળને સરસ રીતે પીસીને રેડી કરી લીધેલો. હવે આમાં જેટલું તમારે પાણી નાખવું હોય ને એટલું તમે નાખી શકો, મતલબ તમારા ટેસ્ટ મુજબ પાણી નાખવાનું. આમાં થોડી ખટાશ પણ હોવી જોઈએ, મીઠાશ પણ હોવી જોઈએ અને સરસ મજાનો વરિયાળીનો ફ્લેવર પણ આવશે. તો આવી રીતના ઉનાળાની ગરમીમાં લૂ ન લાગે તેના માટે તમે એકદમ હેલ્ધી અને નવું શરબત તમે બનાવી શકશો. અને શેરડીનો રસ પીતા હોય ને તે પણ ભૂલી જશો, કેમ કે ગોળના પાણીની અંદર આપણે લીંબુ નાખીએ ને તો એકદમ શેરડીનો રસ પીતા હોય ને એવો ટેસ્ટ આવશે. અને કલર માટે તો આપણે ઓલરેડી થોડીક વરિયાળી એડ કરી તો કલર પણ સરસ આવી ગયેલો અને ટેસ્ટમાં બહુ જ સરસ આ શરબત બન્યું હતું. તો અહીંયા આપણે સ્વાદ મુજબ પાણી એડ કરી દીધેલું, બરફ પણ એડ કરી દીધેલો. હવે આપણે આ શરબત 1 ગ્લાસમાં સર્વ કરી લઈએ. તો ગરમીમાં પીવાની મજા આવી જાય એવું આપણું એકદમ હેલ્ધી ગોળવાળું લીંબુનું શરબત બની ગયું. જે તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને પીવાની બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.